Morning students, how are you? You are fine. Good. तो तमे गईकालो वीडियो जोयो हसे तो गईकाला वीडियो मां आपणे शुं शीख्या हता? राइमिंग वर्ड शीख्या हता ने? EN वाला राइमिंग वर्ड शीख्या हता. तो EN वाला राइमिंग वर्ड्स मां टीचरे तमने फ्लेच कार्ड बतावेला हता, चित्र साथे बताव्यु हतु अने साथे साथे गीत पण गायु हतु. गायु हतु ने? तो चित्रने जोईने तो तमने बधाने हवे खबर पड़ी गई हसे ने के जे आपणे वर्ड शीख्या हता तेनो अर्थ शुं थाय. खबर पड़ी ने? अने सॉन्ग पण गायु हतु तो आपणे एक वार फरी गाईए. PEN पेन, TEN टेन, DEN डेन, टेन पेन डेन, DEN डेन, HEN हेन, MEN मेन, डेन हेन मेन. गायु हतु ने? अने तमने बधाने पण गावानी मजा आवी हती. ओके, तो हवे हुं फरी चित्र बतावीश अने ए चित्रनो गुजराती अर्थ शुं थाय छे ते तमारे मने कहेवानुं छे. ओके, आ पीछे तमने सानुं देखाई रह्युं छे? व्हाट इज धीस? धीस इज अ पेन. तो चित्रने जोईने तमे एनो गुजराती अर्थ मने कहेशो. PEN पेन एटले शुं थाय? पेन एटले पेन. बीजुं चित्र जोईए. व्हाट इज धीस? धीस इज अ हेन. ओके, तो हेन नो गुजराती अर्थ शुं थशे? हेन एटले मरघी. आगळनुं चित्र जोईए. DEN टेन. ओके, डेन एटले शुं थाय? કોઈ કંઈક બોલ્યું. શું? ગુફા. વેરી ગુડ. હવે જુઓ તો સાનું ચિત્ર છે. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ મેન. ઓકે, તો તમે મને કહેશો MEN મેન. મેન એટલે શું થાય? માણસો. બરાબર ને? હવે છેલ્લું ચિત્ર છે આપણું. જુઓ શું છે, શું દેખાય છે? ટેન દેખાય છે. તો ટેન નો અર્થ તમને બધાને ખબર જ હશે. શું થાય? ટેન એટલે દસ. તો આ રાઇમિંગ વર્ડ્સ ના હવે તમને ગુજરાતી અર્થ પણ ખબર પડી ગયા ને? પડી ગયા કે નહીં? કે હજી પણ નથી પડ્યા? તો હા, સમજ પડી ગયા લાગે છે. તો આને રિલેટેડ હવે આપણે એક્સરસાઇઝ કરીશું. તો હવે તમને બધાને સમજ પડશે ને એક્સરસાઇઝ કરવામાં, અને તમે સરળતાથી લખી પણ શકશો. બરાબર? ચલો સ્ટુડન્ટ્સ, હવે આપણે એક્સરસાઇઝ કરીશું. એક્સરસાઇઝમાં આપણે રાઇટ ધ મિસિંગ લેટર્સ જોઈશું, જેમાં મેં તમને કેટલા પિક્ચર આપ્યા છે. દેખાય છે ને તમને કેટલા સરસ પિક્ચર છે? હા, તો આ પિક્ચરને આપણે ફરીવાર જોઈએ છીએ. તો હવે તો તમને બધાને સ્પેલિંગ આવી જ ગયા હશે. તો હવે જુઓ, અહીં પિક્ચર છે પેનનું અને એની બાજુમાં જો મેં કંઈક લખ્યું છે પી બ્લેન્ક એન, તો તમે મને કોઈ કહેશો કે અહીં જે મિસિંગ લેટર છે ત્યાં શું આવશે? હા, બોલો બોલો, શું આવશે? ઈ આવશે. વેરી ગુડ. તો આપણે અહીં લખીએ ઈ ઈ એન.
હવે તમને મેચ ધ ફોલોઈંગ નો સમજ પડી ગઈ ને? યસ, આપણે ફરી મળીશું.